હરૂજથી પશુ ભરી લિંબાયતના કતલખાનામાં લઈ જવાતા 14 પશુને ગૌરવ ચોકએ પુણા પોલીસની મદદથી મુક્ત કરાવ્યા હતા. આઈસર ટેમ્પોમાં વગર પાસ અને વગર પરમિટે પશુને લિંબાયતના કતલખાનામાં લઈ જવાની બાતમીના આધારે ગૌરવ ચોકએ પશુ ભરેલ આઈસરને ઝડપી પાડ્યો હતો. ગૌરક્ષકોને બાતમી મળી હતી કે ભરૂચથી ગેરકાયદેસર રીતે પશુ ભરીને લિંબાયતના મીઠીખાડી ખાતે આવેલા કતલખાનામાં લાવવામાં આવી રહ્યા છે. આ હકીકતના આધારે ગૌરક્ષકોએ પુણા પોલીસની એક ટીમને સાથે રાખીને નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મળેલ કે GJ06AX1820 નંબરના આઈસર ટેમ્પાને અટકાવી તપાસ હાથ ધરતા તેમાંથી 14 પાડાઓ મળી આવ્યા હતા. તેમજ આઈસર ટેમ્પોમાં પશુઓ માટે ઘાસચારાની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. હાલ તો પુણા પોલીસે પશુ અનુસંધાને આજે નવસારી કીમ કામરેજના ગોરક્ષકો અંકલેશ્વર અને આજુબાજુ વોચમાં હતા. તો સવારે 6:01 વાગે ગાડી આવી. એ ગાડીનો પીછો કરતા કરતા સવારે સુરતના ન્યુઅલ ચેકપોસ્ટ ખાતે પોલીસ સાથે રાખી ગાડીને અટકાવતા અંદર ચેક કર્યું તો અંદરથી 14 પશુઓ, જેમાં 12 ભેંસ છે અને 2 નાના પાડિયા છે, મળીને કુલ 14 નંગ મળી આવેલ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.